ગીર સોમનાથના સુત્રાપાડા પંથકના ખેડૂતોએ ઘઉં, ચણા, બાજરી, ધાણા જેવા પાકોનું વાવેતર કર્યું છે, પરંતુ બદલાતા વાતાવરણને લીધે અથવા તો બિયારણમાં કોઈ ખામી હોય તેને લીધે પાકમાં સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ઘઉંના પાકનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં અડધું થવાની ભીતિ છે, ત્યારે સરકાર દ્વારા આ અંગે વિચારી અને ખેડૂતોની મદદ કરવામાં આવે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. સુત્રાપાડા તાલુકામાં ગયા વર્ષની સરખામણીમાં આ વખતે રવિ સિઝનમાં વાવેતર છે તેમાં વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ટોટલ 21,784માંથી આપણે સુત્રાપાડા તાલુકામાં રવિ સિઝનમાં વાવેતર છે જે 18,613 હેક્ટરમાં થયેલું છે. તેમાં પણ ખરેખર પાકની વાત કરીએ તો ઘઉં છે, ઘઉંના પાકમાં વાવેતરમાં વધારો જોવા મળ્યો છે, તેમજ રાઈસના પાકમાં પણ ઘણો બધો વધારો જોવા મળ્યો છે. નાના ખેડૂતોને દિન પ્રતિદિન માર પડે છે. ઘઉં, બાજરા, ચણાનું છેલ્લા 2-4 વર્ષથી વાવેતર સારું છે, પણ સામે ઘઉંના સુકારાનું ને એવું ફળનું પ્રમાણ ચણામાં ને ધાણામાં ને બધામાં વાતાવરણ અનિયમિતને લીધે બધું વધારું છે. એટલે સરકારને આ વખતે ધ્યાન દોરવામાં આવે છે કે જેટલું ઘણા એટલું ખેડૂતને લાભ મળે, માટે સારા બિયારણ પ્લસ ખેતીવાડી શાખા દ્વારા પૂરેપૂરો ધ્યાન દોરવામાં આવે. બિયારણમાં કદાચ ફરક હોય 170 છે, ઘઉંમાં વધારે જગ્યા ઉપર જોવા મળે છે. સુકારા જેવો રોગ છે કે જેથી કરીને આ વિસ્તારની અંદર જો આ કોઈપણ જાતનું સરકાર આની વિચારણા કરી ને કાંઈ બીજા ફરક છે, કોઈ વાતાવરણમાં કોઈ પ્રોબ્લેમ છે કે અન્ય કોઈ કારણોસર આ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં બમ્પર ઝટકો લાગે એવું બધાને ખરેખર આશા છે કે ખરેખર ગયા વર્ષ કરતાં અડધું જ ઉત્પાદન થાય એવું દરેક લોકોના મનમાં ભીતિ છે. અમારા વિસ્તારમાં ગત વર્ષો કરતાં આ વર્ષે બાજરી, જુવાર, ઘઉંનું વાવેતર એકંદરે વધારે થયેલ છે, પરંતુ ઘઉંમાં અમુક રોગને કારણે ઉત્પાદન ઘટે એવી શક્યતા છે. તો સરકારશ્રી અથવા ખેતીવાડી શાખાએ આ રોગનું તપાસ કરી આવતા વર્ષે ખેડૂતને નુકસાન ન જાય તે માટેના અમે ભલામણ કરીએ છીએ કે એ લોકો કંઈક તપાસ કરી માર્ગદર્શન આપે.